विधानसभानी आ चूंटणीमां भाजपना 11 उम्मेदवारोए 1 લાખ કરતા વધુ મતના અંતરથી વિજય મેળવ્યો છે, જેમાં ઘાટલોડિયા બેઠકથી ભૂપેન્દ્ર પટેલ, ચોર્યાસી બેઠકથી સંદીપ દેસાઈ સહિત 2 ઉમેદવારોએ 1,50,000 કરતા વધુ મતની લીડથી જીત મેળવી, જ્યારે કે હર્ષ સંઘવી, મુકેશ પટેલ, ડોક્ટર દર્શિતા શાહ, ફતેહસિંહ ચૌહાણ, અમિત શાહ, પૂર્ણેશ મોદી, ભરત પટેલ, યોગેશ પટેલ અને બાબુસિંહ જાદવે 1 લાખથી વધુ મતની લીડથી જીતનો પરચમ લહેરાવ્યો. તો આખરે પૂર્ણેશ મોદી સુરત પૂર્વ બેઠક ઉપરથી 1,04,000ની લીડથી જીત્યા છે. બાબુસિંહ જાદવ વટવા બેઠક પરથી 1,46,000 મતથી જીત્યા છે. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડા બેઠક પરથી સૌથી વધારે 1,92,000 કરતા વધુ મતોથી જીત મેળવી. હર્ષ સંઘવી મજૂરા બેઠક પરથી 1,16,000થી વધુ મતોથી જીત મેળવી. ડોક્ટર દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમ પરથી 1,05,000 કરતા વધુ મતોથી જીત મેળવી. એલિસ બ્રિજ પરથી અમિત શાહ 1,04,496 મતથી જીત નોંધાવી હતી. એ સિવાય ભરત પટેલ વલસાડ બેઠક પરથી 1,03,776 મતથી તેમણે જીત હાંસલ કરી. તો યોગેશ પટેલ સૌથી વયોવૃદ્ધ ધારાસભ્ય માંજતપુર બેઠક પરથી તેમણે પણ 1 લાખ કરતા વધુ લીડથી જીત મેળવી છે. તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારોની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આખરે શું હાલ થયા, પણ પક્ષ પલટો કરવા નેતાઓને ફળ્યો છે કે પછી જનતા તરફથી જાકારો મળ્યો છે, જ્યાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, ભગાભાઈ બારડ, રાજેન્દ્ર રાઠવા, પ્રદ્યુમનસિંહ જાડેજા, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, જેવી કાકડિયા, જીતુ ચૌધરી, અક્ષય પટેલની જીત થઈ, જ્યારે કે જવાહર ચાવડા અને અશ્વિન કોટવાલની હાર થઈ છે. તો આખરે જવાહર ચાવડા અને અશ્વિન કોટવાલ આ બંને સિવાય જેટલા લોકો ભાજપમાંથી કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે તે તમામને જીત નસીબ થઈ છે. આપણે જણાવીએ કે આ તમામ બેઠકોની અંદર રસાકસી હતી, તેમની શાખ પણ દાવ પર લાગેલી હતી, પરંતુ આખરે ભાજપે જે પ્રચંડ જીત મેળવી તેમાં આખરે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આ તમામ નેતાઓએ મહત્તમ લીડથી જીત મેળવી છે. પણ જવાહર ચાવડા અને અશ્વિન કોટવાલ તે માટે આખરે નસીબદાર સાબિત ન થયા.